જયારે ઉમેદવારો નક્કી થયા ત્યારે સી આર પાટીલતામાં વચ્ચે આ થિયરી ફળી ચોક્કસ વખતે કાર્યકર્તાને મોટો કરવાની અથવા મળે

પરંતુ પ્રજા ને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે અમે જે કહીશું એ કરવા માટે પ્રામાણિકપણે પૂરતો પ્રયત્ન કરશું અને કંઈ બાકી હશે તો પણ એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે માટે ને માટે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ને ગુજરાતમાં પાર્ટી સાહેબના નેતૃત્વમાં આવનારી વિધાનસભાની ની ચૂંટણીનો આ એક ટ્રેન્ડ છે અને લોકોના મનમાં જે ફોકા હતા

સુનિલભાઈ જોવા જઈએ ભાજપની વાત આશિષભાઈએ કરી તો એકાએક મુખ્યમંત્રી બદલાઈ જવા વિજય રૂપાણીને એવી વાતો હતી કે તેમને ફોન આવ્યો અને તેમણે રાજીનામું ધરી દીધું ત્યારબાદ રાતોરાત ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે વરણી થવી જે પણ અનએક્સપેક્ટેડ હતું ખુદ ભૂપેન્દ્ર પટેલ માટે પણ ત્યારબાદ જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું બધા જ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કદાચ બની શકે કે ભાજપમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ એકાદ દિવસ બાદ નથી દેખાયું બીજી તરફ તમે કોંગ્રેસને જુઓ તો અમિત ચાવડા કંઈક નિવેદન આપશે ભરતસિંહ સોલંકીનાથી કંઈક અલગ નિવેદન આપશે હાર્દિક પટેલ કંઈક અલગ સ્ટેટમેન્ટ આપશે એટલે એક સ્ટેટમેન્ટ જેવું સ્ટેટમેન્ટ પણ કોંગ્રેસના નેતાઓ નથી આપતા એટલે એ વાતને નકારી ન શકાય કે એ સકાય કે એક જૂઠતાની પણ જરૂર કોંગ્રેસ પાર્ટીને છે નહીં બે નિવેદનો અલગ આવે છે એવું તો મને ક્યાંય બહુ જાણવામાં નથી આવ્યું પણ જે આપ વાત કરો છો ને કે આજે વિજયભાઈ રૂપાણી તો આપ કહો કે વિજયભાઈ રૂપાણી એટલે કોણ તો કે અમિત શાહના માણસ આજે ભૂપેન્દ્રભાઈ પૂછો તમે કોણ

એ લોકો બતાવતા નથી નહીં 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 એ બી દેખાય છે હમણાં તમે જુઓ કે આપણે ભલે ગમે તે કહીએ પણ નીતિન પટેલ પટેલની આંખમાંથી પાણી નીકળી ગયા નીતિન ભાઈ એમ કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ તો શું આ આ એમને એમણે કહી દીધું જ્યારે એ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે કેમ કોઈ દાડો નહીં બોલ્યા કે ભાઈ હું તો નાથિયો નથી નાણાં નાથા છું એવું કેમ નહીં બોલ્યા અને આજે જ શા માટે બોલ્યા એમનું પ્રધાનમંડળ જ્યારે બન્યું ત્યારે એક દિવસ સુધી પ્રધાનમંડળ ત્યાં બોર્ડ લાગેલા પંદર તારીખના આપે બી જોયા છે ને આપે અમને બતાયેલા બી કર્યા પ્રજાને ભી બતાયેલા એ બોર્ડ લાગેલા પંદર તારીખે આપણે શપથવિધિના અને બોર્ડ હટાઈ લેવા પડ્યા અને પછી વિધિ લેવી પડી તો શું એક હોય એમને લોકોએ કરેલું આ એ કારણ હતું કે તેમાં જેમાં જૂથવાદ હતું અને ત્યાં ભારેલો અગ્નિ હતો આજ પણ છે હું આપને કહું છું આજે આજે તમે જુઓ કે રાજકોટ યાર્ડની ચૂંટણી છે આપ જોઈ લો સીધે સીધી વાત કે રાદડિયા છે જયેશભાઈ રાદડિયા એ શું બોલે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી શું કે રાદડિયા એમ કે મને બધા મત ની ખબર પડે છે ધ્યાન રાખજો એનો મતલબ શું થયો પણ સુનિલભાઈ જો આમ વાત આમ જોવા જઈએ તો રામ રાજ્ય તો કદાચ કોઈ પણ પક્ષ માટે શક્ય નથી રામ રાજ્ય કરી શકે પરંતુ આ તમામ મુદ્દાઓ માંગુ છું

અને આજે ભારતીય જનતા પાર્ટીનું જૂઠાણું ખુલ્લું પડી ગયું કે ભાઈ દસ હજારથી વધારે પેલા નથી અમારી પાસે કેટલા ફોર્મ ભરાયા તો અમે પ્રજાની અવાજ માટે થઈને યાત્રાઓ કાઢી અમે મોંઘવારી માટે અમારી મહિલા કોંગ્રેસે પ્રયત્નો કર્યા એના માટે બી અને કોઈ ના પાડી શકે છે કે મોંઘવારી નથી આજે કોઈ એવું કહી નથી શકતું કે સો સો રૂપિયા પેટ્રોલ નથી એવું કોઈ કહી શકે છે આજે ગેસ તો ભાવ ઉજ્જવલાની વાત કરે છે આજે ગેસના બાટલા લેવાના લોકોના વેદ નથી થયા કોઈ એમ કહી શકે છે કે પેટ્રોલના ભાવ નથી ડીઝલના ભાવ નથી વધ્યા કોઈ એમ કહે છે તેલના ભાવ નથી વધ્યા તેલના ભાવ છે ને માટે એમ મને આ તેલિયા રાજા ઉપર ભારતીય જનતા પાર્ટી નો તેલિયા રાજા ઉપર ભારતીય જનતા પાર્ટીનો હાથ છે તમે સમજી લો અને આના કારણે આટલા બધા તેલના ભાવ વધે એટલે કોઈ પ્રશ્નો નથી એવું નહીં ને પ્રશ્નો કોંગ્રેસ નથી ઉઠાવતી એવું બી નહીં જી પણ કદાચ લોકો સુધી આ આપના જે પ્રશ્નો છે કે પછી આપની જે વાતો છે તે નથી પહોંચી રહી તે વાત સાચી સાબિત થાય છે ને સુનિલભાઈ આગળ ચર્ચા કરીશું આગળ ચર્ચા કરીશું અમે ક્યાંક